સામાન્ય રીતે કેનેડાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તો સૌથી પહેલા તો તમને અંગ્રેજી ભાષા બરાબર આવડે છે એ દેખાડી આપવું પડે, અને એટલા માટે તમારે ટોફેલની કે આઇલ્સની પરીક્ષા આપવી પડે. આઇલ્સમાં જો તમારા 6થી વધુ બેન્ડ આવે તો તમને કેનેડાની યુનિવર્સિટી પોતાને ત્યાં પ્રવેશ આપશે. ખબર છે ને દર્શક મિત્રો, આજે શુક્રવાર છે અને કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ જે હું છેલ્લા ઘણા અઠવાડિયાથી આપણે કેનેડાના વિશે જાણકારી આપું છું, એ જાણકારી આપવા હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ આજે ફરીથી હાજર થયો છું. દર્શક મિત્રો, હમણાંથી આપણા ભારતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણવા જવા માગે છે, અને કારણ કે અમેરિકાનું શિક્ષણ ખૂબ મોંઘું છે અને ત્યાં પ્રવેશ મેળવવા માટે પણ બહુ મુશ્કેલીઓ પડે છે. જો કે ભારતમાંથી લગભગ દર વર્ષે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા જાય છે, પણ એટલી જ સંખ્યામાં હવે ભારતમાંથી કેનેડામાં પણ વિદ્યાર્થીઓ ભણવા જાય છે, અને એટલા માટે એમને કેનેડાની સ્ટડી પરમિટ મેળવવી પડે છે. તો દર્શક મિત્રો, કેનેડાની સ્ટડી પરમિટ મેળવવા માટે એટલે કે તમારે કેનેડામાં જઈને કોઈ ડિગ્રી ડિપ્લોમા કોર્સ કરવો હોય, કેનેડામાં ભણવું હોય, ડિપ્લોમા નહીં ડિગ્રી કોર્સ કરવો હોય, કેનેડામાં ભણવું હોય, ત્યાં બેચલર્સ કે માસ્ટર્સનો કોર્સ કરવો હોય, તો સૌ પ્રથમ તો તમારે અંગ્રેજી ભાષા આવડવી જોઈએ. અંગ્રેજી અને ફ્રેન્ચ આ બે ભાષા કેનેડાની મુખ્ય ભાષાઓ છે, એમ કહો ને કે રાષ્ટ્રભાષા છે, અને ત્યાંની અમુક કોલેજોમાં શિક્ષણ ફ્રેન્ચમાં અપાય છે, અમુક કોલેજોમાં શિક્ષણ અંગ્રેજીમાં અપાય છે. એટલે તમારે જો તમને ફ્રેન્ચ આવડતું હોય અને ફ્રેન્ચમાં શિક્ષણ લેવું હોય તો એની યુનિવર્સિટી શોધો, નહીં તો અંગ્રેજી ભાષામાં જે યુનિવર્સિટીઓ શિક્ષણ આપતી હોય એ તમે ઇન્ટરનેટ ઉપર અને એને લગતા ઘણા મેગેઝીન ને પુસ્તકો આવે છે એમાંથી જાણકારી મેળવી શકશો. તમારે કયા વિષયમાં કેનેડામાં ભણવા જવું છે, બેચલર્સનો કોર્સ કરવા જવું છે કે માસ્ટર્સનો, તો એ વિષયનું જે શિક્ષણ આપતી હોય એ યુનિવર્સિટી પસંદ કરો. પછી એ કયા સ્ટેટમાં આવેલી છે એ જાણો, એ સ્ટેટ કેવો છે, ત્યાંનું હવામાન, ત્યાંનું વાતાવરણ, ઠંડી કેટલી છે એ જરા જુઓ. ત્યાં આગળ ઇન્ડિયન વિદ્યાર્થીઓ કેટલા હોય છે એ જાણો, અને તમને ત્યાં ફાવશે કે નહીં એ પહેલા નક્કી કરો, અને પછી એ યુનિવર્સિટીમાં પ્રવેશવા માટે અરજી કરો. સામાન્ય રીતે કેનેડાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તો સૌથી પહેલાં તો તમને અંગ્રેજી ભાષા બરાબર આવડે છે એ દેખાડી આપવું પડે, અને એટલા માટે તમારે ટોફેલની કે આઇલ્સની પરીક્ષા આપવી પડે. આઇલ્સમાં જો તમારા 6થી વધુ બેન્ડ આવે તો તમને કેનેડાની યુનિવર્સિટી પોતાને ત્યાં પ્રવેશ આપશે. પછી એ યુનિવર્સિટીની ફી કેટલી છે એ તમારે જાણવી પડશે, અને તમારી ત્યાં રહેવાનો, ખાવા પીવાનો બધો પરચુરણ ખર્ચો કેટલો આવશે એ જાણવું પડશે, અને તમારી આગળ એટલા કેનેડિયન ડોલર છે, એક વર્ષનો ખર્ચો કરી શકો એટલા તો હોવા જ જોઈએ ઓછામાં ઓછા, એ દેખાડવું પડશે. 10,000 કેનેડિયન ડોલરનું તમારે બેંકમાં ડિપોઝિટ કરવા પડશે અને સર્ટિફિકેટ મેળવવું પડશે. તમારે ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો પડશે, કારણ કે તમે કેનેડા ભણવા જાઓ અને સમજો કે તમે માંદા પડો, તમને કંઈ તકલીફ પડે, તમારે હોસ્પિટલમાં એડમિટ થવું પડે, તો પછી એ ખર્ચો કોણ આપે, કેનેડાની સરકાર નહીં આપે, એટલે તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ પણ લેવો પડશે. એટલે આમ સૌથી પહેલાં કઈ યુનિવર્સિટીમાં જવું છે એ નક્કી કરો, એ યુનિવર્સિટી જ્યાં આવેલી છે એ શહેર, એ સ્ટેટનું વાતાવરણ જાણો, તમને ત્યાં ફાવશે કે નહીં એ નક્કી કરો. પછી તમે ટોફેલની એક્ઝામ આપો કે આઇલ્સની એક્ઝામ આપો, યુનિવર્સિટીની ફી કેટલી છે એ જાણો, ત્યાં રહેવા ખાવાનો કેટલો ખર્ચો આવશે એ જાણો, અને એના ઓછામાં ઓછા એક વર્ષના પૈસા તમારી આગળ છે એ તમારે દેખાડી આપવું પડશે.
પછી કેનેડાની માન્યતા કરેલી બેંકમાં 10,000 કેનેડિયન ડોલર તમારે ડિપોઝિટ કરવા પડશે, મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો પડશે, અને પછી આમ ઘણી બધી પ્રક્રિયાઓ છે જે ફોર્મ ભરવાના હોય છે, જે જાતના ડોક્યુમેન્ટ સપોર્ટ કરવા આવે છે, એ બધું હું તમને આવતા અઠવાડિયે વિગતવાર કહીશ. પણ આજે આટલું કહી દઉં કે ભલે આજે વિશ્વમાં અમેરિકાની યુનિવર્સિટીઓ વખણાતી હોય, પણ કેનેડાની પણ ઘણી બધી યુનિવર્સિટીઓ એવી છે જે ખૂબ જ આગળ પડતી છે અને વિશ્વમાં એ પણ પ્રથમ ક્રમાંક ધરાવે છે. તો એવી યુનિવર્સિટીઓ શોધી કાઢો. હવે હું તમને આવતા વખતે કે પછીના જે અમારા શુક્રવારનો પ્રોગ્રામ છે એમાં કેનેડાની મુખ્ય મુખ્ય યુનિવર્સિટીઓ જ્યાં ભણવા જવું જોઈએ એના વિશે પણ જાણકારી આપીશ. તો સાંભળતા રહેજો દર શુક્રવારે કેનેડા કોલિંગ, અને કેનેડા ભણવા જવું હોય ત્યાંની સ્ટુડન્ટ વર્ક સ્ટુડન્ટ પરમિટ મેળવવી હોય તો શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, કેટલા વખત પહેલાં તૈયારી કરવી જોઈએ, આ બધું જાણવા માટે ડોન્ટ ટેક ટેન્શન મયું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469, અને મારું ઈમેલ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, આવું તમને કહું છું ને કે ડોન્ટ ટેક ટેન્શન મેં હું ના, તો દર્શક મિત્રો હું એક પ્રોફેશનલ એડવોકેટ છું. એડવોકેટ એ મારો વ્યવસાય છે, એટલે હું તમને કેનેડા આ વિશે, કેનેડાના સ્ટડી પરમિટ વિશે બધી જાણકારી આપીશ. એના ફોર્મો કેવી રીતે ભરાય, સાથે શું શું આપવું જોઈએ, આ બધી તમને જાણકારી આપીશ. પણ હું એડવોકેટ છું એટલે આ બધી જાણકારીની જો તમે, આ મારું લેક્ચર ફ્રી છે, ખબર છે એમાં હું જે બોલું છું એ બધું ફ્રી છે, બધાને માટે જાણકારી છે. પણ જો તમારી પર્સનલ કંઈ હોય અને તમે મને કોન્ટેક્ટ કરો તમારા પર્સનલ પ્રોબ્લેમ્સ માટે કે પર્સનલી કન્સલ્ટ કરવા માટે, તો મારે તમારી આગળથી ફી લેવી પડે ને. ઘોડા અગર ઘાસ સે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યાં. તો દર્શક મિત્રો, જોતા રહેજો, સાંભળતા રહેજો દર શુક્રવારે કેનેડા કોલિંગમાં ડૉક્ટર સુધીર શાહ એડવોકેટને. અને ત્યાં સુધી ડોન્ટ ટેક એની ટેન્શન ફોર કેનેડા.